તો અમદાવાદમાં મહિલા સશક્તિકરણના ભાગરૂપે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા વજ્ર ઓફ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા એક દોરડા ખેંચની સ્પર્ધા યોજવામાં આવી કે જેમાં દોરડા ખેંચમાં વર્લ્ડ રેકોર્ડ તોડવામાં આવ્યો હતો અને આ સ્પર્ધામાં 698 ટીમ દ્વારા 6282 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ લાર્જેસ્ટ ટગ ઓફ વોર ટુર્નામેન્ટનો કર્યો છે, જેમાં 6282 એટલે 6282 પાર્ટિસિપન્ટ્સ હતા અને 698 ટીમ્સે પાર્ટ લીધો હતો. આપણે એક મેસેજ ગ્લોબલી મોકલવા માગીએ છીએ, કારણ કે આપણે આની ટેગલાઇન રાખી હતી ટગ ઓફ વોર ઓ વોર ફોર વુમેન સેફ્ટી એન્ડ એમ્પાવરમેન્ટ. આપણે એ મેસેજ મોકલવા માગીએ છીએ કે આપણું ઇન્ડિયા, આપણું ગુજરાત, આપણું અમદાવાદ, વી આર વેરી મચ સેન્સિટાઇઝ અબાઉટ ધ સેફ્ટી એન્ડ સિક્યોરિટી ઓફ અવર વુમેન એન્ડ એમ્પાવરમેન્ટ ઓફ અવર વુમેન. અને આ રેકોર્ડથી ઓબ્વિયસલી આપણે ગ્લોબલ મેપમાં, કારણ કે બધા ગિનિસ ફોલો કરે એટલે ખબર પડે કે આપણે આ રેકોર્ડ કર્યો છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ કરવાનો એ હેતુ હતો કે લોકોને જે આપણા શું કહેવાય, અમારું જે ફાઉન્ડેશન છે એના માટે અમારે એક મોટા મોટા પ્રોજેક્ટ્સ કરવા છે, એના માટે અમારે ફંડ રેઝિંગ કરવાનું હતું. જેને કે અત્યારે અમારા જે વજ્ર ફોર્સ ફાઉન્ડેશન જે સરસપુરમાં સ્લમ એરિયામાં કામ કરી રહ્યું છે, વી આર વર્કિંગ વિથ અરાઉન્ડ 4500 સ્લમ પીપલ, એટલે અમારે આ જે મોડલ છે આખા બીજા એરિયાઝમાં, જેમ કે નરોડા, કુબેરનગર એ બધા એરિયામાં બી લઈ જવું છે. સેકન્ડ રીઝન વોઝ દેટ. ત્રીજું બહુ એક ઇમ્પોર્ટન્ટ ચીજ જે થઈ, જે અમને બી તે વખતે ખબર પડી કે જે બધી દીકરીઓ, આમાં જેન્ટ્સ લેડીઝ બધાએ પાર્ટ લીધેલો, પણ જે બધી દીકરીઓ ત્યાં આવી હતી એ લોકો એટલી ખુશ થઈ કે એ લોકો કોઈ દિવસ દોરડા ખેંચ રમી નહોતી, અને જોડે જોડે જ્યારે રમીને એ લોકોને જે પ્લેઝર મળ્યું કે ઓકે ધે કેન ડુ ઇટ, એટલે એ લોકોને એ બી બહુ ખુશી થઈ. અને થર્ડલી કે જે ભાઈઓ આવ્યા હતા એ લોકોમાં શું મજા આવી કે એ લોકોને આજે વુમેન એમ્પાવરમેન્ટની જે ખબર પડી, આ જે સેન્સિટાઇઝેશન થયું, યા જે એ લોકોને એક યુનિક વેથી આપણે એ લોકોને આઈડિયા આપ્યું, એટલે એ લોકોને એમાં બી મજા આવી. એટલે સી ધીસ ઇઝ હાઉ વી સો ટુ ઇટ, અ 360 ડિગ્રી વ્યૂ વોઝ ગિવન અબાઉટ સેફ્ટી, સિક્યોરિટી એન્ડ એમ્પાવરમેન્ટ.